સુરતમાં આજ રોજ 26 જાન્યુઆરી 2022 પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પટની સુન્નત જમાતના સહકારથી તેમજ પટની યંગ ગ્રુપ દ્વારા પટની હોલ સાપુર ખાતે બીજા વેક્સિન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 270 લોકોએ ડોઝ લઈને કેમ્પને સફળ બનાવ્યું હતું. કેમ્પને સફળ બનાવવા પટની સમાજના પ્રમુખ ટ્રસ્ટીઓ તેમજ વોલ્ટિનેટરે ખૂબ જ સારી ભૂમિકા ભજવી હતી. સહઆયોજક તરીકે સુરત SMC સેન્ટ્રલ ઝોનની ટીમ કામે લાગી હતી. પ્રોગ્રામના અંતમાં સમગ્ર ટીમને સમાજના પ્રમુખ વતી ભેટ આપી તેમની ટીમને બિરદાવી હતી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા 1 TV, સુરત. આપનું નામ? મોહમ્મદ સિદ્દીક કાઝી. આજે આ કઈ જગ્યા પર અને સાનું કેમ્પ મૂકવામાં આવ્યું છે? પટની સુન્નત જમાત અને પટની યંગ ગ્રુપ દ્વારા પટની હોલ પર આજે આ વેક્સિનેશનનો કેમ્પ આયોજિત કરવામાં આવ્યો છે અને એમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમનો ઘણો સારો સહકાર છે. અમે લગભગ હમણાં સુધી 100 થી 125 વેક્સિનેશન કમ્પ્લીટ થઈ ગયા છે, જેમાં ફર્સ્ટ ડોઝ અને સેકન્ડ ડોઝ બંને ડોઝ લેવાવાળા આવી રહ્યા છે અને બપોર સુધી અમને એવી આશા છે કે 250 ડોઝ સુધી અમે લોકો ક્રોસ કરી લઈશું. સિદ્દીકભાઈ, તમે જેમ જણાવ્યું કે આજે જે વેક્સિનેશનનું કેમ્પ છે એમાં તમારું ટાર્ગેટ કેટલું છે? કેટલા લોકો આજે વેક્સિનેશનનું લાભ લેશે, વેક્સિન મુકાવશે? અમારું ટાર્ગેટ 250ની ઉપર છે. અચ્છા. અને બપોર સુધી ટેન્ટેટિવલી અમે ફિનિશ કરી દઈશું. પટની સુન્નત જમાત જે છે, કયા પ્રકારના સેવાભાવી કાર્યક્રમ છે અને આગળ કયા પ્રકારના કાર્યક્રમો આપવાની છે? અગાઉની સુન્નત જમાત દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, એક મેડિકલ કેમ્પનું બી મોટું આયોજન કરવામાં આવ્યું હતું અને ફર્સ્ટ અને સેકન્ડ ડોઝનું આજથી લગભગ 2-2.5 મહિના પહેલાં બી એક કેમ્પ ઘણું સક્સેસફુલી કમ્પ્લીટ કરવામાં આવ્યું. આપનું નામ? મારું નામ છે ડૉક્ટર મોહમ્મદ સલમાન બોમ્બેવાલા. સલમાનભાઈ, કોરોનાની જે મહામારી ચાલી રહી છે અને ખાસ કરીને સમગ્ર ભારતમાં અને આખા વિશ્વમાં જે કોરોનાની જે ત્રીજી લહેર જે સૌથી ઘાતક છે, એ ધ્યાનમાં લઈને સુરત શહેરની જનતાને તમે શું આવેદન આપવા માંગો છો? હું સુરત શહેરની જનતાને એ જ અપીલ કરીશ કે તમારા સ્વાસ્થ્ય માટે, તમારા ફેમિલીના સ્વાસ્થ્ય માટે, સમાજ માટે અને દેશ માટે અત્યંત જરૂરી છે તમે COVID-19ની વેક્સિનેશન રસીકરણ કરાવી પોતાને અને પોતાના ઘરવાળાઓને સેફ કરો અને આ મહામારીથી આપણા દેશને અને સમગ્ર વિશ્વને સુરક્ષિત. સલમાનભાઈ, ખૂબ જ સુંદર આયોજન અહીંયા દેખાઈ રહ્યું છે, ખૂબ જ સારું રિસ્પોન્સ બી મળી રહ્યું છે જેમ આગળના ભાઈએ જણાવ્યું. તો અત્યાર સુધી કેટલા લોકોએ અને ખાસ કરીને જે સાર્વજનિક કેમ્પનું તમે જે નામ આપ્યું છે, સાર્વજનિક વેક્સિનેશન કેમ્પ, તો અહીંયા બધા સમાજના લોકોએ લાભ લીધું છે? જી, અહીંયા અમે સાર્વજનિક કેમ્પ રાખ્યું છે જેમાં કોઈપણ જાતના જાતિ અને સમાજના ભેદભાવ વગર બધા જ લોકો ઉપસ્થિત રહ્યા છે અને વેક્સિનેશન કરાવ્યું છે. અત્યાર સુધી 2 કલાકની અંદર અમે 125 જેટલા વેક્સિનેશન મુકાવી દીધા છે અને જેમાં અમારા સેક્રેટરી સાહેબે જણાવ્યું છે કે અમારો ટાર્ગેટ 250 થી 300નું છે, જેની તરફ અમે આગળ વધી રહ્યા છીએ.